नमस्कार, एसओटी प्रेमिया प्रेजेंट अलना महोत्सव 2018 आज की अपनी कॉम्पिटिशन थी सोलो डांस कॉम्पिटिशन 5 वर्ष से नीचे नु वय जूथ 6 થી 10 વર્ષ નું વય જૂથ અને 11 થી 15 વર્ષ નું વય જૂથ આજે અમારી સાથે નિર્ણાયક શ્રી ઉપસ્થિત હતા શ્રદ્ધા શાહ સેલિબ્રિટી જજ શ્રદ્ધા આપનો ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપી દઈને પધાર્યા છો થેન્ક યુ એની બાજુમાં છે અવનિત્રા દેશે અવનિબેન આપનું પણ હું સ્વાગત કરું છું અને થેન્ક યુ સો મચ એની બાજુ છે મનીષ ધાવી જેઓ પણ આજના નિર્ણાયક હતા મનીષભાઈ થેન્ક યુ સો મચ અને આજના અમારા મારી સાથે જેમણે સાથ આપ્યો એવા એન્કર જિગ્નેશ પાટીલ જિગ્નેશ તારા માટે પણ થેન્ક યુ અને અમારા સાઉન્ડ ઓપરેટર પણ અત્યારે બધા જ એકદમ શાંતિથી બેસી ગયા છે કન્ટિન્યુ 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી કન્ટિન્યુ આપણે પ્રોગ્રામ કર્યો એટલે બધા શાંતિથી બેસે છે થેન્ક યુ સો મચ સાથે મારી ટીમ પણ છે અહીંયા બાજુમાં આપ જોઈ રહ્યા છો એમણે પણ ખૂબ સારી કામગીરી કરી છે થેન્ક યુ અને શ્રદ્ધાને હું આજે પૂછીશ કે શ્રદ્ધા આજની કોમ્પિટિશન તમને કેવી લાગી આજના જે સ્પર્ધકો હતા એ સ્કૂલના સ્પર્ધકો હતા પ્રોફેશનલ કોઈ પણ નહીં હતા હશે તો માર્ક ઓછા હશે પણ વધારે સ્કૂલના સ્ટુડન્ટ્સ હતા તો આપણે કેવી લાગી આજની કોમ્પિટિશન ખરી રીતે તો યામીબેનને ખરેખર ખૂબ બધા ધન્યવાદ કે એસોટિક ઇવેન્ટ મેનેજમેન્ટ ખરેખર એટલું સરસ મેનેજમેન્ટ કર્યું અને 85 જેટલા કન્ટેસ્ટન્ટ હતા અને ફ્લોમાં કન્ટિન્યુ પરફોર્મન્સીસ રહ્યા 5 વર્ષથી નાના 5 વર્ષથી ઉપરના બચ્ચાઓ એ સિવાય 11 થી 15 યર્સ એટલે આટલા બધા આસની વેરાયટી અમને જોવા મળી અને અમે ત્રણે નિર્ણાયકો ખૂબ ખુશ હતા અને સાથે અમારા નિર્ણય પણ તરત જ એક સરખા આવ્યા અને જેટલા બી અપકમિંગ ડાન્સર્સ છે એ લોકોને ઓલ ધ બેસ્ટ અને આઈ વિશ કે જેમ સુરતમાંથી હું ફક્ત ડીઆરએસ ઉપર પહોંચ ગઈ તો ભવિષ્યમાં એવા એક્ઝોટિક ઇવેન્ટ જે મંચ પૂરું પાડે છે તેમાંથી લોકો આગળ વધે એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર તથા આ બધા પરફોર્મન્સીસ જોઈ શકશો અને આજે અમને નિર્ણય જાહેર કરવામાં ખૂબ આનંદ અનુભવાય છે 5 વર્ષથી નાના બચ્ચાઓમાં જ્યારે એ લોકો સ્ટેજ પર આવ્યા ત્યારે એટલા ઉત્સાહી હતા અને એટલા કોન્ફિડન્ટ હતા કે ભવિષ્યના સુપર સ્ટારને અમે જોઈ શકતા હતા થર્ડ પ્રાઇઝ જાય છે પર્વ ઘારીવાળા અને થર્ડ જીયા મોદી સેકન્ડ પ્રાઇઝ સાંગી શરદ સિવાસને અને ફર્સ્ટ પ્રાઇઝ ચિત્રાર્થ મજીઠિયા ખૂબ સરસ હવે આપણે અવનિબેન સાથે વાત કરીશું અવનિબેન તમને આજની અમારી આ કોમ્પિટિશન કેવી લાગી અને આપ ઘણા વર્ષોથી અમારે ત્યાં જજ તરીકે આવો છો તો લેવલ આપને કેવું લાગ્યું આજનું સૌ પહેલાં તો યામીબેનનો ખૂબ ખૂબ આભાર માનુષભાઈનો પણ એક્સોટિક બેંક મીડિયા ડિજિટલ ચેનલ અત્યારે પહેલું વર્ષ પૂરું કરશે પણ આઈ થિંક પાર્ટિસિપન્ટ્સને જોતા અને ઉત્સાહ જોતા લાગતું નથી કે આ પહેલું વર્ષ છે ખૂબ સેટલ સ્ટેબલ એક અનુભવી મેચ્યોર હાથમાં આખી આ ચેનલ ચાલી રહી છે અને ઇવેન્ટ થઈ રહી છે તો સૌથી પહેલાં તો બંનેને અભિનંદન જશે આખા સ્ટાફને પણ અને ખૂબ આનંદ થયો કોમ્પિટિશનનું લેવલ કહીએ તો કદાચ ક્લાસિકલ ડાન્સ હું કરું છું શ્રદ્ધા બહુ સારી જજ અત્યારના કન્ટેમ્પરરીમાં કરી શકે મનીષભાઈ પણ ક્લાસિકલ કન્ટેમ્પરરી ફોક કરે છે પણ આજે મને પહેલી વાર એમ લાગ્યું કે સુરત બહુ આગળ વધ્યું યામિનીબેને એટલું સરસ કામ કર્યું કે નાના નાના ભૂલકા પણ કન્ટેમ્પરરી ડાન્સ વિથ કોન્ફિડન્સ એટલી ચુસ્તી સ્ફૂર્તિથી કર્યું ખૂબ મજા આવી અને મને એમ લાગે છે કે હવે દિવસ દૂર નથી કે યામિનીબેન થ્રુ શ્રદ્ધા જેવા ઘણા બધા આગળ મુંબઈ સુધીને પહોંચી શકે ખૂબ ખૂબ અભિનંદન અને વિશ ધ વેબ મીડિયા એકદમ ઓલ ધ બેસ્ટ આપણે 6 થી 10 વર્ષના વયજૂથનું સોલો ડાન્સ કોમ્પિટિશનનું રિઝલ્ટ આપણે જાહેર કરીશું એમાં ખૂબ પાર્ટિસિપન્ટ 45 પાર્ટિસિપન્ટ્સ હતા એટલે આપણે 8 નંબર્સ આપ્યા છે 8 નંબર પર છે યાશિકા ચૌહાણ 7th નંબર પર પ્રાચી પારેખ 6th પર બ્લેસી ભગત 5th નંબર પર જાય છે ધ્યાની મોદી 4th નંબર લઈ જાય છે અનુશ્રી પટેલ પટાડિયા નંબર 3rd પર ઘનશ્યામ રાણા 2nd નંબર પર
Prachi Somani અને ફર્સ્ટ નંબર પર સાનવી પોરવાલ. ખૂબ ખૂબ અભિનંદન જે 5 વર્ષથી નીચેના વય જૂથના જે પાર્ટિસિપેન્ટ હતા તે અને 6 થી 10ના પાર્ટિસિપેન્ટને એક્ઝિક્યુટિવ વેબિડિયા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે મનીષભાઈ સાથે વાત કરીશું. મનીષભાઈ, આપ પણ ઘણા વર્ષોથી મારી સાથે જોડાયા છો, તો આપની લાગણી વ્યક્ત કરો. થેન્ક યુ યામિનબેન. મનોજભાઈ, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ, હું પહેલા મને જ્યારે યામિનીબેનનો ફોન આવ્યો કે જરા ઓફિસે આવીને મળી જશો, તમારે નિર્ણાયક તરીકે આવવાનું છે, તો ઓફિસે હું જ્યારે ગયો ત્યારે એટલી બધી એન્ટ્રીઓ આવતી હતી, તો એમને છેલ્લે તો ના પાડવી પડી કે બસ હવે આના ઉપર એન્ટ્રી લઈએ. આજે 17 વર્ષથી આ કોમ્પિટિશન થઈ રહી છે. હું એમની સાથે હતો જ્યારે કહેવામાં આવ્યું કે યામિનીબેન જન્મવાનો સમય ક્યારે, ત્યારે કીધું કે આ પેપર ખાઈને જન્મીએ છીએ. એટલું બધું પેપર વર્ક હતું એમનું કે એક રાતના 1-1 વાગ્યા સુધી તેઓ કામ કરતા હતા એમની ટીમ સાથે. હા, ખાલી એક ચાઈ માટે મને કીધું કે તરત જ, પણ જે કામ એટલું નિષ્ઠાથી થયું છે. અને આ છે, મને એવું લાગે છે કે સુરત નહીં, ગુજરાત નહીં, ભારત આખા વર્લ્ડમાં દેખાશે. એટલા માટે પહેલાં તો અમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ કોમ્પિટિશન આજે હકીકતમાં અમને નિર્ણય કરતા ખૂબ આનંદ થાય છે કે સુરત બહુ આગળ છે. હવે તો હવે અગિયાર થી પંદર વર્ષ એમાં 6 ઇનામ રીતે થયા છે, 6ઠા નંબર ઉપર છે. મીત સોલંકી 5મા નંબર પર છે. નો ખડકા 4th, 4ઠા નંબર પર. પ્રિયાંશુલા લાલવાણી 3જા નંબર પર છે. ફાલ્ગુન 2nd નંબર પર છે. રિટિક શહાણી અને 1st નંબર પર છે કેટન ટર્વી. તો આ બધા પાર્ટિસિપન્ટ ખૂબ ખૂબ અભિનંદન. અગિયારથી 15 વર્ષના વિજેતા તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ફરીથી. અને ફરીથી આપ અમારી ચેનલ ઉપર આવવાને દરેક આવા કાર્યક્રમો યોજાતા જ રહેશે અને આપ આવશો એવી આશા રાખીશ. અને આ ડિજિટલ ચેનલ જે અમે શરૂ કરી છે તો એટલો સરસ અમને પ્રતિભાવ મળી રહ્યો છે પબ્લિકનો, લોકોનો ખૂબ જ સારો. મતલબ કે કહેવાય છે કે એક ડિજિટલ ચેનલ કોને કહેવાય એ લોકોને ખબર નહોતી. અત્યાર સુધી આપણે ટીવીમાં ચેનલ જોતા હતા, પણ આ ડિજિટલ ચેનલ એટલે કે તમારે જોવાની છે મોબાઈલ પર અથવા તમારા લેપટોપ પર, પીસી પર તમે જોઈ શકો છો. અને આ વર્લ્ડ વાઇડ ચેનલ છે, મીન્સ કે તમે ગમે ત્યાં જોઈ શકો છો. હાલમાં અમે યુટ્યુબ કનેક્ટેડ આ ચેનલ પછી લગભગ 400-500 સીડી અમારે લોકોને આપવી પડતી હતી, એનો અમે ચાર્જ લેતા હતા. અત્યારે કોઈ પણ ચાર્જ નથી, ચાર્જ વગર તમે આ બધું જ જોઈ શકો છો, ઓનલાઈન જોઈ શકો છો, યુટ્યુબ પર વર્ષો વર્ષ જોઈ શકો છો. આ વસ્તુ ડિલીટ થવાની નથી, એટલે તમારા માટે પણ એક મેમરી રહેશે કે આ વસ્તુ ડિલીટ નહીં થાય. તો એના માટે આ ઓનલાઈન ડિજિટલની શરૂઆત અમે કરી છે, એટલે જ લોકોને વધારે ગમી પણ રહ્યું છે. અને આના પછી નેક્સ્ટ ટુ નેક્સ્ટ અમારી નવરાત્રી ઇવેન્ટ આવશે, ત્યાર પછી કૃષ્ણ આ વખતે નવો અમે કરવા જઈ રહ્યા છીએ, કૃષ્ણ શ્રીંગાર કોમ્પિટિશન, જે સુરતમાં કદાચ કોઈએ કરી જ નહીં હશે, એટલે એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. અને ત્યાર પછી નવરાત્રીની ઇવેન્ટ તો હોય જ છે, શેરી ગરબા કોમ્પિટિશન, એ બી અમે કન્ટિન્યુ કરીશું. તો દર્શક મિત્રો, થેન્ક યુ સો મચ, ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપો, નમસ્કાર.